સુરત માં વન્ડરફુલ નામની સ્કૂલ માં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ લાગતા જ સ્થાનિકો માં દોડધામ મચી ગઈ. કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી. આગમાં વન્ડરફુલ સ્કૂલ બળીને ખાક થઈ ગઈ છે. શોર્ટ સર્કિટને કારણે અહીં આગ લાગી હોવાનું અનુમાન છે. ત્રણ બાઈકો પણ આગની ઝપેટમાં આવી ગઈ. વરાછા કુબેરનગર વિસ્તારમાં આ ઘટના બની છે. તો સુરતની એક સ્કૂલની અંદર આગ લાગવાની ઘટના બની. કલાકોની જહેમત બાદ હવે આગને કાબૂમાં લઈ લેવાઈ છે. આ વિશે વધુ જાણકારી માટે સુરતથી ચેતન પટેલ આપણી સાથે જોડાયા છે. જી ચેતન, કેવી રીતે આ સ્કૂલની અંદર આગ લાગી હતી અને હાલ શું પરિસ્થિતિ છે? જી જીલન, જે ઘટના છે તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કુબેરનગરની છે, જ્યાં વન્ડરફુલ નામની જે સ્કૂલ છે તેમાં મોડી રાતે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ માન દરવાજા તેમજ કાકોતરા વિસ્તારની ફાયર ફાઈટરની તમામ જે ટીમો છે તે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ગોટે ગોટા 3 કિલોમીટર દૂર સુધી જોઈ શકાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શરૂઆતના સમયે જે રીતે આગ લાગી હતી, આગ પહેલા માળથી જે 4 માળ સુધી આગ પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરોએ તમામ પ્રકારની જહેમત ઉઠાવી હતી. આખરે જે અંદાજિત 5 કલાકથી વધુના સમય બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા જે આગ છે તે આગ પર કાબુ મેળવાયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર વિભાગ જણાવી રહી છે. અને જે આગ લાગી છે તે રેસિડેન્ટ વિસ્તારમાં લાગી હોવાના કારણે જે ત્યાં મૂકે પાર્ક કરેલી 3 બાઈકો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. હાલ જે ફાયર વિભાગની ટીમ દ્વારા આ જે સ્કૂલ છે સ્કૂલને નોટિસ આપવાનું કામકાજ કરી રહી છે. કારણ કે જે સ્કૂલ ઉભી કરવામાં આવી છે તે રેસિડેન્ટ વિસ્તારમાં ઉભી કરવામાં આવી રહી છે, જેને કારણે હાલ ફાયર વિભાગે નોટિસ ફટકારી છે સ્કૂલે. જી જી બિલકુલ ચેતન, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો રહેણાંક વિસ્તારની અંદર આ શાળા આવેલી છે અને જેના કારણે નોટિસ ફટકારવામાં આવી છે શાળા સંચાલકોને.